जय हिंद मित्रों, आजना आ वीडियो में आपने बात करीशू के पंप सहाय योजना जेमा खेडूतोने दवा छांटवाना पंप माटे मळशे ₹3800 सबसिडी। तो आ योजना विषे तमे संपूर्ण माहिती मेळववा तेमज ऑनलाइन फॉर्म भरवा संबंधित संपूर्ण माहिती मेळववा माटे आ वीडियो ने संपूर्णपणे जोजो। अने आ वीडियो तमने पसंद आवे तो वीडियो ने लाइक करी देजो अने तमारा फ्रेंड सुधी आ वीडियो ने शेर करी देजो। अने आ चेनल ने तमे हजी सुधी सब्सक्राइब करेली न होय तो अत्यारे ज आ चेनल ने तमे सब्सक्राइब करी लेजो। तो हवे आपणे आ वीडियो नी शुरुआत करीए। तो मित्रों, तमारे छे ते पंप माटेनु फॉर्म भरवा माटे छे ते गूगल में आवी जवानुं रहेशे। अने गूगल में जई त्यां छे ते तमारे आई खेडूत लखी अने तेना छे ते सर्च करवानुं रहेशे। मित्रों, तमे आई खेडूत लखी अने सर्च करशो एटले आ प्रमाणे तमने प्रथम वेबसाइट छे ते जोवा मळशे के आई खेडूत डॉट गुजरात डॉट जीओवी डॉट इन। तो आ वेबसाइटने तमारे सर्वप्रथम ओपन करी लेवानी रहेशे। मित्रों, आ वेबसाइटने तमे ओपन करशो एटले आ प्रमाणे तेनुं होमपेज छे ते तमने जोवा मळशे। अहीं एक तमने पॉपअप मेसेज जोवा मळे तो तेने तमे क्लोजनो बटन उपर क्लिक करी अने तेने क्लोज करी देवानो रहेशे। अने त्यारबाद छे तमारे स्क्रॉल करी अने नीचे आववानुं रहेशे। तेमां ए तमने एक ऑप्शन मळे छे कि विविध योजनामां अरजी करो। तो आ ऑप्शन पर तमारे क्लिक करी देवानुं रहेशे। ते ऑप्शन पर मित्रों तमे क्लिक करी देशो एटले पेजने तमारा स्क्रॉल करी अने नीचे जवानुं रहेशे। त्यां तमने विविध विभागो छे ते जोवा मळशे। तो आपणे पंप माटेनो फॉर्म भरवानुं छे तो बागायती योजना ત્રીજા નંબરમાં તમને ઓપ્શન જોવા મળે છે અને તેની સામે છે હાલમાં ઉપલબ્ધ ઘટકો 49 જોવા મળે છે। એટલે કે 49 ઘટકોમાં ફોર્મ ભરવાનો હાલ શરૂ છે અને તેની સામે અહીં તમને વિગતો માટે અહીં ક્લિક કરો તો તેના માટે તમારે તેમાં ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે વિગતો માટે અહીં ક્લિક કરી દેશો ત્યારબાદ છે તે તમને આવું પેજ છે તે જોવા મળશે। તો આ પેજને તમારે સ્ક્રોલ કરી અને નીચે જવાનું રહેશે એટલે જે પણ ઘટકોમાં હાલ ફોર્મ ભરવાનું શરૂ હશે તે તમને અહીં જોવા મળી રહ્યું છે। તો તમારે આ પેજને છે તે સ્ક્રોલ કરી અને નીચે જવાનું રહેશે અને તમારે અહીં છે તે 28 નંબરનો તમને ઓપ્શન જોવા મળે છે કે પાવર નેપસેક સ્પ્રેયર એટલે કે પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર। તો આ પંપ માટેનું છે 28, 29, અને 30 આ ત્રણેય છે તે પંપ માટેના જ ફોર્મ છે, પરંતુ એમાં તફાવત એટલો જ છે કે 28 નંબરનો જે ઓપ્શન છે તેમાં તમે 12-16 લીટરનો પંપ લઈ શકો છો અને 29 નંબરનો ઓપ્શન છે તેમાં તમે 16 લીટરથી વધુ કેપેસિટીનો પંપ લઈ શકો અને 30 નંબરનો ઓપ્શન છે તેમાં તમે 8 લીટરથી લઈ અને 12 લીટર સુધીનો પંપ છે તે તમે લઈ શકો છો। તો આપણે છે તે અહીં વધુ માહિતી માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી અને માહિતી છે તે મેળવી લેવાની રહેશે। એટલે કે યુનિટ કોસ્ટ છે તે 7600 એકમ હોય તો તમને મહત્તમ છે તે 3000 રૂપિયાની એકમ સહાય છે તે મળવાપાત્ર રહેશે। પરંતુ નાના સીમાંત અને મહિલા લાભાર્થી ખેડૂત હોય તો તેને એકમ દીઠ છે તે 3800ની સહાય છે તે આપવામાં આવશે। અહીં વિવિધ ઘટકો છે તે તમને જોવા મળે છે અને તેની સામે તમને છે તે રાજ્યનો સંભવિત લક્ષ્યાંક પણ જોવા મળે છે। અને આ પંપની ખરીદી છે તે તમારે સરકાર માન્ય વિક્રેતા એટલે હોય ત્યાંથી જ તમારે ખરીદી કરવાની રહેશે। અને અરજી કરવાનો સમયગાળો છે તે 19/12/2022થી લઈ 15/1/2023 સુધી તમે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો અરજી કરવા માટે અહીં તમને અરજી કરો એવું બ્લુ કલરમાં લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેના ઉપર મિત્રો તમે ક્લિક કરી દેશો એટલે ત્યારબાદ મિત્રો તમે અરજી કરો ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રમાણે તમને પેજ છે તે જોવા મળશે। તો અહીં તમને રેડ કલરમાં છે તે સૂચનાઓ જોવા મળશે અને બાજુમાં ગ્રીન અક્ષરે તમને છે તે અરજી કરવાના સ્ટેપ છે તે જોવા મળશે। તો આ તમારે એક વખત છે તે વાંચી લેવાનું રહેશે અને ત્યારબાદ તમે આ પેજને સ્ક્રોલ કરી અને નીચે આવશો એટલે તમે બાગાયતી જૂથ છે તે સિલેક્ટ કરેલું હશે અને તમે સિલેક્ટ કરેલ ઘટક છે તે તમને જોવા મળશે। ત્યારબાદ અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે રજિસ્ટર અરજદાર છો, જો હોય તો આ સિલેક્ટ કરવાનું અને ન હોય તો તમારે ના સિલેક્ટ કરી અને આગળ વધવા ઉપર ક્લિક છે તે કરી દેવાનું રહેશે। તે ઓપ્શન ઉપર મિત્રો અહીં તમને ક્લિક કરી દેશો એટલે અહીં તમે જોઈ શકો છો કે હવે તમને અરજી કરવા માટેના સ્ટેપ આપવામાં આવેલા છે। તો અહીં તમને પ્રથમ જ ઓપ્શન જોવા મળે છે કે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો, તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તે ઓપ્શન પર મિત્રો અહીં તમે ક્લિક કરી દેશો એટલે તમને અરજી ફોર્મ છે તે હવે આપી દેવામાં આવ્યું છે। તો અરજદારની વિગત તમને અહીં પ્રથમ જોવા મળે છે, તો એમાં તમારે તમારું નામ છે તે તમારા નામના બોક્સમાં લખી દેવાનું રહેશે અને પિતા અથવા તો પતિનું નામ છે તેમાં તમારે તમારા પિતાનું અથવા તો જો કોઈ સ્ત્રી તેને અરજી કરતી હોય તો તેના પતિનું નામ લખી દેવાનું રહેશે અને અટકમાં તેની અટક છે તે લખી દેવાની રહેશે। ત્યારબાદ છે તે જિલ્લો, તાલુકો અને ગામ છે તે તમારે જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ સરનામું છે તેમાં તમારે તમારું પૂરું સરનામું છે તે પિનકોડ સહિત લખી દેવાનું રહેશે અને પિનકોડનો ઓપ્શન જોવા મળે છે તેમાં તમારે તમારા ગામ અથવા તો શહેરનો જે પણ પિનકોડ હોય તે લખી દેવાનો રહેશે। ત્યારબાદ લિંગ છે તે તમારા સ્ત્રી અથવા તો પુરુષ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે।
ત્યારબાદ જાતિ છે તે તમે એસસી છો કે કઈ છે તે તમારે જાતિ ત્યાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે અને ઈમેલમાં તમારે તમારી ઈમેલ આઈડી છે તે લખી દેવાની રહેશે ત્યારબાદ અહીં દિવ્યાંગ અરજદાર છો કે કેમ જો હોય તો આ સિલેક્ટ કરવાનો અને ન હોય તો ત્યાં તમારે ના સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યારબાદ ખેડૂતના પ્રકાર તો તમે નાના ખેડૂત છો સીમાંત ખેડૂત છો કે મોટા ખેડૂત છો તેમાં તમારે જમીન પ્રમાણે જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર એમાં તમારા તમારા 10 આંકડાના મોબાઈલ નંબર છે તે લખી દેવાના રહેશે અને મોબાઈલ નંબર ખૂબ કાળજીપૂર્વક લખવા કારણ કે આ અરજી સંબંધિત મેસેજ છે તે તમને આ મોબાઈલ નંબર ઉપર મેસેજ મારફતે છે તે મોકલવામાં આવશે ત્યારબાદ આધાર નંબરમાં તમારે તમારા 12 આંકડાના આધાર કાર્ડ નંબર હોય તે લખી દેવાના રહેશે અને અહીં એક ચેકબોક્સ જોવા મળે છે તો એમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતો હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું અને ન ધરાવતા હોય તો તમારે ત્યાં ના સિલેક્ટ કરી દેવાનું રહેશે એવી જ રીતે તમારે અહીં સહકારી મંડળીના સભ્ય જો હોય તો આ સિલેક્ટ કરવાનું અને ન હોય તો ના સિલેક્ટ કરી દેવાનું રહેશે અને જો તમે આ સિલેક્ટ કરશો તો તમે કઈ સહકારી મંડળીના સભ્ય છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય છો જો હોય તો આ સિલેક્ટ કરવાનું અને ન હોય તો ના સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ બેંકની વિગત છે તે તેમાં તમારે તમારા બેંક ખાતાની વિગતો છે તે નાખવાની રહેશે તો બેંક આઈએફએસસી કોડ એટલે કે પાસબુકનો પ્રથમ પેજ હોય તેમાં બેંકનો આઈએફએસસી કોડ આપેલો હોય તે લખી અને ત્યારબાદ 100 બેંક ડિટેલ લખેલું છે ગ્રીન બોક્સમાં તેમાં માથે તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી બેંકનું નામ છે તે ત્યાં આવી જશે અને ત્યારબાદ તમારા બેંકનો જિલ્લો છે તે પસંદ કરવાનો રહેશે અને બેંક બ્રાન્ચ છે તે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ બેંક ખાતા નંબરમાં તમારે તમારા ખાતા નંબર એટલે કે એકાઉન્ટ નંબર હોય તે લખી દેવાના રહેશે અને એ જ ખાતા નંબર ફરીથી કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં છે તે લખી દેવાના રહેશે ત્યારબાદ અરજદારનું બેંક પ્રમાણે અંગ્રેજીમાં નામ એટલે કે ઇંગ્લિશમાં ત્યાં અરજદારનું નામ છે તે લખી દેવાનું રહેશે અને અરજદારનું સરનામું છે તે બેંક પ્રમાણે અહીં લખી દેવાનું રહેશે ત્યારબાદ જમીનની વિગત અહીં તમારે આપવાની છે તો તમે કેવા ખાતેદાર છો જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો તો તેમાં તમારે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ છે તે તમારે અહીં જિલ્લો તાલુકો છે તે પસંદ કરી અને ગામ પસંદ કરી ત્યારબાદ તમારે તમારા ખાતા નંબર જમીનના લાગુ પડતા હોય તે લખી અને સિલેક્ટ કરી લેવાના રહેશે અને તેમાં તમે કયા અરજદારના નામે ફોર્મ ભરવા માગો છો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ રેશન કાર્ડની વિગત તો અહીં તમારે તમારા રેશન કાર્ડ નંબર લખી અને સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં જે પણ સભ્યોનું નામ હશે તે તમને જોવા મળશે ત્યારબાદ તમે જે અરજદારના નામે ફોર્મ ભરતા હોય તે ત્યાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીં નીચે તમને 4 આંકડાનો કેપ્ચા કોડ જોવા મળે છે તે લખી અને અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર મિત્રો તમે ક્લિક કરી દેશો અરજી સેવ કરો ઉપર એટલે તમને અરજી નંબર છે તે આપી દેવામાં આવશે ત્યારબાદ જો તમારે આમાં કોઈ પણ પ્રકારની અરજીમાં ભૂલ પડી હોય તો તમારે અહીં ઉપર તમને એક ઓપ્શન જોવા મળે છે કે અરજી અપડેટ કરવા અહીં ક્લિક કરો તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તે ઓપ્શન ઉપર મિત્રો અહીં તમે ક્લિક કરી દેશો એટલે છે તે તમારે અહીં અરજી નંબર લખી અને જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર લખી અને સર્ચ કરવાનો રહેશે ત્યારબાદ જો કોઈ પણ પ્રકારની ભૂલ પડી હોય તો ત્યાંથી તમારે સુધારી લેવાની રહેશે અને તમારી અરજી થઈ જાય એટલે તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે અને કન્ફર્મ કરવા માટે તમારે અહીં અરજી કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને કન્ફર્મ કરાયેલી અરજી છે તે જ માન્ય ગણવામાં આવશે તો અહીં તમારે તમારા અરજી નંબર અને જમીનનો ખાતા નંબર લખી અને સર્ચ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે અરજી છે તેને કન્ફર્મ કરી લેવાની રહેશે અને ત્યારબાદ છે તે તમારે અરજી પ્રિન્ટ કરવાની રહેશે તો અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે અરજી પ્રિન્ટ કરવા તમારે તમારા અરજીના નંબર છે તે લખી દેવાના રહેશે એટલે કે એપ્લિકેશન નંબર લખી દેવાનો રહેશે અને જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર લખી અને પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ છે તે આવી જશે ત્યારબાદ એ પ્રિન્ટ તમારે ઝેરોક્સ કઢાવી અને તેમાં સહી કરી અરજદારની અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ છે તે જોડી તમારે તમારા ગ્રામ સેવક અથવા તો બાગાયતીમાં તમારે જે પણ ખેત ઈવાડીની કચેરી લાગુ પડતી હોય ત્યાં તમારે આ અરજી છે તેને ઇન્વર્ટ કરાવી દેવાની રહેશે એટલે કે ત્યાં તમારા ડોક્યુમેન્ટ સાથે છે તે જમા કરાવી દેવાની રહેશે અને ત્યારબાદ છે તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે અધિકારી દ્વારા અને ત્યારબાદ તમારી અરજી છે તે બરાબર હશે અને કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય અને તમને છે તેનો લાભ મળવા પાત્ર હશે તો તમારી અરજી મંજૂર કરવામાં આવશે અને SMS મારફત છે તે તમને જાણ કરવામાં આવશે તો મિત્રો આવી રીતે તમે દવા છાંટવાના પંપ માટે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ વિડીયોને શેર કરજો જેથી એ લોકો પણ આ દવા છાંટવાના પંપ યોજના છે તેની સહાય છે તે મેળવી શકે તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ લાયસન્સ
पीएम किसान, आई खेडूत, डिजिटल गुजरात, ई समाज कल्याण, वजह संबंध तथा अन्य रसप्रद माहिती सभर वीडियो छे ते तमे आ चेनल पर जोई शकशो। तेमज मित्रों एंजल इन्फॉर्मेशन यूट्यूब चैनल ना वीडियो तमने पसंद आवे तो वीडियो ने लाइक कर देजो अने आ वीडियो ने तमारा ग्रुप में अने तमाम लोगों ने शेयर कर देजो अने आ चेनल ने तमे सब्सक्राइब करेली न हो तो आ चेनल ने तमे सब्सक्राइब कर लेजो अने सब्सक्राइब करो तो साव एकदम फ्री छे। तो मळीए मित्रों एक हवे नवा वीडियो में नवा टॉपिक साथ, त्यां सुधी जय हिंद।